પાણી અહીં સુધી લઈ આવ્યા અને જેવા હાથની અંદર પાણી છે પાણી ઉપર એની નજર એક બાજુ ગળું સુકાઈશ સખત તરસ બીજી બાજુ હાથમાં ઠંડુ પાણી છે હમણાં જો પી લઉં તો બીજા પંદર કિલોમીટર ચાલી શકું એટલી તાકાત આવી જાય પણ ત્યાં જ વિચાર આવ્યો મારા પ્રભુએ કીધું છે કે એક એક પાણીમાં અસંખ્ય જીવ છે જો હું આ પાણી પીવું તો મારા પેટની અંદર હું અસંખ્ય અસંખ્ય કલેવરોને મળદાઓને અંદર દાટી દઈશ ના મારે આવી વિરાધના નથી કરવી મારું જે થાય તે પણ આ પાણીના જીવોને મારી હિંસા નથી કરવી જે પાણી અહીં સુધી લાવ્યા હતા એ જ પાણી પાછું એમણે તળાવની અંદર જવા દીધું આઠ વર્ષના બાળકમાં અક્કલ છે આઠ વર્ષમાં શું અક્કલ આ તો પૂછો ને તો તમારી અક્કલ કેટલી છે મારામાં નથી ને તમારામાં તો છે ને તમે હું કામ સંસારમાં ચોંટી બેઠા છો આવો બહાર આ મહાત્મા એ મૂકી દીધું પાછા ઉપર ચડ્યા પગે લથડિયા ખાતા પડ્યા નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા મહાત્મા કાળ કર્યા સીધા દેવલોક માં જીવોને ખતમ કરી નાખ્યા હોત હું અત્યારે દુર્ગતિમાં હોત હું બચી ગયો આ જીવોની રક્ષાના પ્રભાવે અને એ ગયા નીચે આવ્યા પોતાની ડેડ બોડીમાં એમણે પ્રવેશ કરી દીધો બેઠા થઈ ગયા અને બાપ જુએ બાપને આ ઘટનાની કઈ જ ખબર નથી બાપે જોયું બાલ સ્વસ્થ થઈ ગયા ચલો ચલો પાણી પી લીધું ને હાલો હવે ફટાફટ આપણે ચાલીએ અને ગુરુ મહારાજ સુધી પહોંચી જઈએ બપોરે ત્રણ વાગે પહોંચ્યા જેવા મકાનમાં પહોંચ્યા બાલમુનિ અદૃશ્ય કેમ કે કોણ હતા કોણ હતા ઈ બે વતન તમે માનો છો બાલમુ ની અદ્રશ્ય બાપ સુધે જ ક્યાંય સ્વર્ગ માંથી ગુરુ ગુરુને વંદન કર્યા આજુબાજુના મહાત્મા વંદન કર્યા સગા બાપને વંદન ના કર્યા સાંભળજો જે પપ્પાઓ પોતાના દીકરાઓને એના વ્રતમાં એના આચરણમાં એના આચારોમાં એના નિયમોમાં ઢીલા પાડતા હોય બાપ આ દ્રષ્ટાંત સાંભળજો બાલમુનિએ બધાને વંદન કર્યા દેવાત્માએ સગા બાપને ના કર્યા ગુરુએ બધું જ પૂછ્યું તારે કીધું કે હું આ રીતના દેવ થયો તો પૂછ્યું બધાને કર્યા તારા બાપને ન કર્યા એને કીધું આને હું બાપ કેવા તૈયાર નથી કેમ કેમ તારા માટે તો એને દીક્ષા લીધી બરાબર પણ પૂછો એમને એના દીકરાને દુર્ગતિમાં મોકલવો તો કે સદગતિમાં જો સદગતિમાં મોકલવો તો મને એમને ખોટી શા માટે આપી કે બેટા પી લે પાણી પી લે મારું મોત નિશ્ચિત હતું કદાચ પાણી પીધું હોત મારું મૃત્યુ થાક પાણી પીને દુર્ગતિમાં આ પાણી છોડ્યું ગુરુદેવ સંસ્કારના કારણે દેવલોકમાં ગયો બાપા મહારાજ સાંભળે છે ને આંખમાંથી આંસુ જાય મારા કરતા મારો દીકરો કેટલો મજબૂત નીકળ્યો અને કાળ કરીને દેવલોકનો દેવ થઈ ગયો એની આંખમાંથી આંસુ નીકળ્યા દેવાત્માએ જોયું કે પપ્પા મહારાજને હવે પસ્તાવો થાય છે અને એને શરૂ કર્યું ઈચ્છામી ખમાસમણો મથેણ બનતા બાપા મહારાજને વંદન કર્યા મારે આજે મહત્વની વાત તમને એ કરવી છે શાસ્ત્ર એમ કે છે કે એક પાણીના ટીપામાં કેટલા જીવ છે કેટલા જીવ છે તમે બસ આંખ વેચીને બોલો છો અસંખ્ય એક જગ્યાએ મેં પૂછ્યું મને કે અનંત એને અસંખ્ય ને અનંત વચ્ચેનો ભેદ જ ખબર નથી જે આવડે એ બોલી નાખવાનું ભલા માણસ અસંખ્ય બહુ ડિફરન્સ અસંખ્ય એક ટીપુ એટલે અસંખ્ય જીવ છે અસંખ્ય અપકાયના જીવો ભેગા થાય ત્યારે એક પાણીનું બિંદુ તૈયાર થતું હોય છે અને આ ધર્મ એ છે આના જેવો વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી પાણીમાં જીવ કેનારા બધા છે વિજ્ઞાન પણ કે છે કે પાણીમાં જીવ છે પણ એ ભગવાન ભગવાનના શાસનમાં કહેવામાં આવે કે એક પાણીનું ટીપું એક ઘીના ટીપા જેવું છે એટલે જ કહેવામાં આવે ને કે ભાઈ ઘીને ને શેની જેમ વાપરો પાણીની જેમ અને પાણીને ને જેમ વાપરવાનું ઘીની છે ઘી જેમ જોખી જોખીને પાણી પણ જોખી જોખી